क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाइबोन सीमेंट, बॉन्डिंग नेशन। नमस्कार दर्शक मित्रों, सत्यना समाचारों में सदाई धबकता सेवन न्यूज नेटवर्क में हूँ पार्थ सेखड़ा आपनु हार्दिक स्वागत करू छू। सौ प्रथम जोइए आजनी मुख्य हेडलाइंस। चालू वर्षे वरसाद खेचाता सौराष्ट्र में ठेर ठेर धार्मिक कार्यक्रमों आयोजन। कोठारिया सोलवंट में पारजन्य यज्ञ आयोजन। राजकोट महानगरपालिका कर्मचारी हड़ताल नो सुखद अंत। छ जेटली मांगणीओ स्वीकारी लेता म्युनिसिपल कमिश्नर श्री अजय भादु। राजकोट में त्रणे स्टॉक एक्सचेंज ना होद्देदारों की बैठक मड़ी। नवा स्टॉक एक्सचेंज की प्रक्रिया शुरू। तेहवार नो समय आवी जवा छता समय मर्यादा में जत्थो मेड़वा में गरीबों ने मुश्किली। दुकानदारों साथे घर्षण की संभावना। हवे जोईए समाचार विस्तार थी। राजकोट शहर ना सोलवंट विस्तार में आवेला गुजरात हाउसिंग बोर्ड ना क्वार्टर्स में पारजन्य यज्ञ नु आयोजन करवामां आव्यु। आचार्य हितेशभाई ठाकर नी आगेवानी नीचे समग्र विश्व ना कल्याण अर्थे कोठारिया सोलवंट गुजरात हाउसिंग बोर्ड ना क्वार्टर्स में आवेली बापा सीताराम नी मढूली खाते पारजन्य यज्ञ नु आयोजन करवामां आव्यु हतु। आ यज्ञ नु आयोजन पृथ्वीराजसिंह झाला, डीडी चुडासमा तेमज हितुभा जाडेजा, भाणुभा पानवाड़ाए सखत मेहनत करी आयोजन हाथ धर्यु हतु अने समग्र विश्वनु कल्याण थाय ए माटे प्रार्थना करी हती। आ यज्ञना दर्शननो लाभ लेवा बहोळी संख्यामां लोको उमटी पड्या हता अने यज्ञना आयोजनने खूब वखाण्यु हतु। अहेवाल धीरेन राठोड, सेवन न्यूज, राजकोट। ગાઉની શાંતિ માટે યજ્ઞ કરવામાં આવેલ છે, પારજન્ય વરસાદ માટે, ગાયના લીલાના ગાચારામાં સમાજના કાર્ય માટે છે આવવાના, અને અમે લતાવાસી બધા ભેગા થઈને આ આયોજન કરેલ છે બાપા સીતારામ મંદિર કોઠારીયા સોલવાત। આવતા દિવસમાં વરસાદ આવે અને જગત કલ્યાણ માટે સારું થાય એવો અમારો પ્રયત્ન છે। ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ગુજરાતના 65% વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલી સર્જાવાની શક્યતા। केंद्रीय मंत्रीओना जूथ समक्ष गुजरात में दुष्काळ जेवी स्थिति अंगे करवामां आवेला प्रेजेंटेशन में जणाववामां आव्यु हतु के डिसेम्बर 2012 सुधी में राज्यना 7850 गाम तेमज 62 जेटला शहरों में टैंकर द्वारा पाणी पहोंचाडवुं पड़शे। कारण के अत्यारनी परिस्थिति मुजब 12 डेम खाली थई गया छे, ज्यारे 13 डेम 31 ऑगस्ट सुधी में खाली थई जशे अने डिसेम्बर आवता सुधी में બાકીના 25 ડેમો પણ ખાલી થઈ જવાની શક્યતા દર્શાવાઈ હતી। તેમજ 8 મહાનગરપાલિકા અને 69 નગરપાલિકાની લગભગ 2 કરોડની વસ્તીને પીવાના પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડશે, જેમાં ટૂંકા ગાળામાં અંદાજે 800 કરોડ અને લાંબા ગાળે ડ્રોટ પ્રૂફિંગ મેજર્સ તરીકે રૂપિયા 3800 કરોડનો ખર્ચ કરવો પડશે એવી રજૂઆત કેન્દ્ર સામે કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, 7 ન્યૂઝ। મોરબી શહેરના સામાકાંઠે આવેલી એમએમ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરાતા ગઈકાલે કોલેજને તાળાબંધી બાદ આજે ઉપવાસ આંદોલન। શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી એમએમ સાયન્સ કોલેજના ટ્રસ્ટીઓએ વિદ્યાર્થી વિકાસ ફીના નાણાં પોતાના ખાતામાં જમા કરાવી દેતા તેનો વિરોધ કરી ટ્રસ્ટીઓને ખુલ્લા પાડનારા કોલેજના પ્રિન્સિપાલ શ્રી પટેલ સાહેબને સસ્પેન્ડ કરી દેવાતા વિદ્યાર્થીઓમાં ભારે હોબાળો મચી ગયો હતો અને ગઈકાલે કોલેજને તાળાબંધી કરાયા બાદ આજે વિદ્યાર્થી નેતા પુષ્પરાજસિંહ જાડેજાની આગેવાનીમાં સસ્પેન્ડ કરાયેલા પ્રિન્સિપાલને માનભેર પરત બોલાવવાની માંગ સાથે ટ્રસ્ટી વિરોધી સૂત્રચારો કરવામાં આવ્યા હતા। તેમજ આવેદન આપવા ગયેલા વિદ્યાર્થીઓને પણ ટ્રસ્ટીઓ નહીં મળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા। બાદમાં વિદ્યાર્થી નેતાએ કોલેજના પટાંગણમાં જ પ્રતિક ઉપવાસ કરીને ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ શરૂ કર્યો છે।
વિદ્યાર્થીઓની માંગ એક જ છે, માત્ર પ્રિન્સિપાલને માનભેર પરત બોલાવવા. પરંતુ વિદ્યાર્થીઓનો મિજાજ પારખી ગયેલા ટ્રસ્ટીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે પહોંચી જવાથી કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો. અહેવાલ સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, મોરબી. સંતોષાઈ નથી એટલે અમે અત્યારે અનશન ઉપર બેઠા છીએ. અત્યારે અમારી કાલે જેટલા વિદ્યાર્થીઓ હતા, આજે એવું અમારું ઈચ્છું છે કે કાલ કરતા વધારે વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયેલા છે અને ટ્રસ્ટીઓને નીચે નમવું જ પડશે અને અમારા પ્રિન્સિપાલશ્રીના પાછા લઈ આવવા જ પડશે. આજે અમે એક દિવસનો ઉપવાસ રાખેલો છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓની છેલ્લા 4 દિવસથી ચાલતી હડતાલમાં કમિશનરશ્રીએ 6 જેટલી માંગણી સ્વીકારી લેતા હડતાલનો સુખદ અંત. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ આવાસ યોજના, પ્રમોશન, મેડિકલ સહાય વગેરે જેવી બાબતોમાં થઈ રહેલા અન્યાય સામે તેમજ કર્મચારીઓના પડતર પ્રશ્ને કોર્પોરેશનના તમામ યુનિયનો એક થઈ તંત્ર સામે હડતાલ પર ઉતર્યા હતા. કર્મચારીઓની માંગણી અન્વયે 6 જેટલી માંગણીઓ મ્યુનિસિપલ કમિશનર શ્રી અજય ભાદુએ કર્મચારી યુનિયનો સાથે મંત્રણા કરી સ્વીકારી લેતા આજે હડતાલનો સુખદ અંત આવ્યો હતો. કર્મચારીઓની સંતોષાયેલી માંગણીઓમાં મેડિકલ સહાય, પ્રમોશન, પેન્શન, મેલેરિયા વિભાગના કર્મચારીઓનું ટેલિફોન એનાઉન્સ તેમજ ભાદરના કર્મચારીઓનું એલાઉન્સની માંગણી સ્વીકારવામાં આવી હતી. પડતર માંગણીઓ સંતોષાતા કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાવા પામી હતી. અહેવાલ ઇબ્રાહિમ સોની સાથે પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. બાકીના જે મુદ્દા છે, 2 બાકી મુદ્દા રહે છે, તેના માટે 31 ઓગસ્ટ સુધીમાં નિર્ણય લઈ અને કીધું છે કમિશનર નિર્ણય લઈને એ પ્રશ્નનું નિરાકરણ કરશું, જેથી આજથી કામકાજ ચાલુ કરે છે તમામ કચેરી. રાજકોટ શહેરના 80 ફૂટ રોડ પર પખવાડિયા પૂર્વે 5-1 દુકાનોને નિશાન બનાવનાર તસ્કર ટોળકીને ઝડપી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, ગિલોલ મારી અંધારું કરવાની મોડસ ઓપરેન્ડી. શહેરની સોની બજારમાં દાગીના વેચવા નીકળેલા શખ્સોને દાગીના ચોરા હોવાની શંકાથી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દબોચી લીધા હતા. બાદમાં પકડાયેલા 5 શખ્સો મૂળ અમરેલી પંથકના હોવાનું અને હાલમાં રાજકોટની ભાગોળે ખોખરદડી નદીના કાંઠે આવેલા શાંતિનગર વિસ્તારમાં રહેતા બાલા બ્રિજલ પરમાર, અરવિંદ ભગા વાઘેલા, ભાઈકો ઉર્ફે અમુડો બચુભાઈ દેવી પૂજક, ભગા દેવસિંહ પરમાર અને રમેશ વિજય પરમાર હોવાનું જણાવ્યું હતું. તેમની ઝડપી લેતા તેની પાસેથી ચોરાવ ચાંદીના દાગીના પણ મળી આવ્યા હતા. પોલીસે કરેલી આગવી ઢબની પૂછપરછમાં શહેરના 80 ફૂટ રોડ પર 15-1 દિવસ પહેલા એક સાથે 5 દુકાનને નિશાન બનાવનાર આ ટોળકી જ હોવાનું ખુલવા પામ્યું હતું. આ ગેંગની મોડસ ઓપરેન્ડી પણ જોવા જેવી હતી. તેઓ પહેલા ગિલોલથી પથ્થર મારી સીસીટીવી કેમેરા અને સ્ટ્રીટ લાઇટ જીપ ફોડી નાખી અંધારું કરી બાદમાં હાથ અજમાવતા હતા. આથી પોલીસે અમીન માર્ગ પર થયેલી એક સાથે 5 દુકાનની ચોરીમાં પણ આજ ગેંગ સંડોવાયેલી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે. ચોરી કરતા પહેલા ગિલોલથી સ્ટ્રીટ લાઇટ ફોડી અંધારું કરી દુકાનોમાં ત્રાટકવાની ટેવ ધરાવતી આ ગેંગ ઝડપાઈ જતા અનેક ચોરીના ભેદ ખુલવાની શક્યતા સાથે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ શહેરની ગાંધીગ્રામ પોલીસે 2 દિવસ પૂર્વે કરિયાણાના વેપારીને
हथियार साथ झड़पी पड़िया बाद फरी एक शख्स ने झड़पी पड़ियो। राजकोट शहर जाने के गैरकायदी हथियार राखवानो क्रेज होय तेम अवारनवार गैरकायदी हथियारों झड़पाता रहे छे। शहर नी गांधीग्राम पोलिस स्टेशन ना स्टाफे बे दिवस पूर्वे एक करियाणा ना व्यापारी ने गैरकायदी हथियार साथे झड़पी पाड्या बाद फरी आज विस्तार मा आबेली रामापीर चोकड़ी पासे एक शख्स तमंचो लईने उभो होवानी बातमी मळता तात्कालिक पहोंचेली पोलीसे शहेरना रहियाधार मफतियापरामा क्वार्टर नंबर 257 मा रहेतो धर्मेंद्रसिंह उर्फे पप्पू देवूभा जाडेजाने दबोची लई तेनी तलाशी लेता तेना कब्जामांथी एक देशी बनावटनो तमंचो अंदाजे रूपिया 10,000 ની કિંમતનો અને એક કારતૂસ મળી આવ્યા હતા। પોલીસે હથિયાર બાબતે પૂછપરછ કરતા ગરાસિયા શખ્સે જણાવ્યું હતું કે મેં આ તમંચો શોખ ખાતર લીધો છે અને વેચનાર તરીકે કરિયાણાના વેપારીએ આપેલા રાજુ રામ ખિલાવન યાદવ પાસેથી જ લીધો હોવાનું જણાવતા પોલીસે રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ રાજુની જેલમાંથી બે ગુનામાં કબજો મેળવવાની તજવીજ હાથ ધરી છે। અહેવાલ धीरेन राठौड़, 7 न्यूज, राजकोट। शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की। गवाह हैं हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। Bond cement, bonding nation. Fun World, my dream world. મેળામાં મેળો, ફન વર્લ્ડ નો મેળો। સૌરાષ્ટ્રના શિરમોર સમા ફન વર્લ્ડ માં જામશે તહેવારોને સંગ મેળાનો રંગ। ફન વર્લ્ડ જેવી રાઇડ્સ બીજા કોઈ મેળામાં ન હોઈ શકે। યસ, આટલી કિફાયતી અને સલામત રાઇડ્સ ફક્ત ફન વર્લ્ડ માં જ। સૌરાષ્ટ્રવાસીઓનું સ્વાગત છે ફન વર્લ્ડ માં, જ્યાં આપને મળે છે બિલકુલ કિફાયતી ભાવે મેળાની મોજનો અદ્ભુત આનંદ, ઘણી બધી નવી રાઇડ્સ સાથે ખાણી પીણી અને ફરવાની મજા। આનંદ હંમેશા અખૂટ ફક્ત ફન વર્લ્ડ ના સંગે જ। फन वर्ल्ड माय ड्रीम वर्ल्ड। अरे भाई आटली उतावळ शा माटे? दादाजी गरम पानी में नहावानी। हाँ भाई, आ लोको ना घर में छे डेल्टा सोलर वाटर हीटर विथ फॉटम टेक्नोलॉजी, हाई डेंसिटी गैल्वेनाइज्ड टैंक, होटल हॉस्टल हॉस्पिटल कमर्शियल एंड इंडस्ट्रियल एमएनआरई अप्रूव्ड सब्सिडी साथे डेल्टा सोलर द ग्रीन वॉरियर। मानसी प्लाजा नाना मवा मेन रोड सूर्यमुखी हनुमान मंदिर पासे राजनगर चौक राजकोट। मोबाइल नंबर 9714888800 तेमज 9033888800। समग्र सौराष्ट्र में एकमात्र ISO 9001:2008 सर्टिफाइड मेन्युफेक्चरिंग एटले IQ डिजाइन, जेमा तमने मळशे रिवॉल्विंग चेर, कम्प्यूटर चेर, ऑफिस चेर, कॉन्फरेंस चेर जेवी अवनवी लेटेस्ट डिजाइन में अने अवनवा मनपसंद कलर में 100 થી વધારે मॉडल में उपलब्ध। तो पहुंची जाओ IQ डिजाइन ना अद्यतन शोरूम में अने पसंद करो अवनवी चेर। 27 गुंदावाड़ी पलंग चौक, फोन नंबर 0281-2220002 तेमज 98-250-7899-7 92-277-7773 રાજકોટ। સેલ 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 રોયલ લોકોનું રોયલ સેલ, મનમોહક સાડીઓની વણથંભી વણઝાર એટલે કિંજલ સેલ, જ્યાં આપને મળશે કલકત્તી જરી જરદોશી વર્ક, રેશમ વર્ક, પેચ વર્ક, રાજસ્થાની બંધેજ બાંધણી, હેન્ડવર્ક, ક્રેપ સેલ, સિફોન સેલ તેમજ અવનવી ડિઝાઇનમાં સ્ટાન્ડર્ડ પિલોની પ્રિન્ટેડ સાડીઓનો ઉપયોગ ભજન, કોટન પ્રિન્ટ તથા કોટન વર્કમાં ડ્રેસ મટીરિયલની વિશાળ રેન્જ તેમજ સ્લિમ ફિટ શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, બ્રાન્ડેડ કોટન પેન્ટ, બ્રાન્ડેડ શોર્ટ, લેડીઝ જીન્સ, હેરમ, કેપ્રી, લેંગીઝ, ટોપ, કુર્તી, ગાઉન, નાના ભૂલકાઓ માટે ફેન્સી વેસ્ટર્ન આઉટફિટ્સ, જીન્સ પેન્ટ, શર્ટ, ટી શર્ટ, નાઇટવેર, ટ્રેક પેન્ટ, કેપ્રી અને બરમુડાનો વિશાળ ખજાનો તમારા જ બજેટમાં। તો પરચેસ કરો ઇન્જલ સેલ, ભારત સેલ, અને મેં હોલ ડોક્ટર યજ્ઞિક રોડ, રાજકોટ।
ઈશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ. દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. એલજી, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના LCD, TV, ફ્રીજ, વોશિંગ મશીન, AC, DVD પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, LG વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ, તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 2372435, મોબાઈલ નંબર 9898799931. આજે રાજકોટમાં ત્રણેય સ્ટોક એક્સચેન્જના હોદ્દેદારોની બેઠક મળી. નવા સ્ટોક એક્સચેન્જની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. સેબીની માર્ગદર્શિકા બાદ ત્રણેય સ્ટોક એક્સચેન્જ દ્વારા મર્જર પ્રક્રિયા હાથ ધરવા માટે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. જે મુજબ અગાઉ અમદાવાદ અને વડોદરામાં બેઠક બોલાવાયા બાદ રાજકોટમાં ત્રણેય એક્સચેન્જના હોદ્દેદારોની બેઠક યોજવામાં આવી હતી. સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જ, અમદાવાદ સ્ટોક એક્સચેન્જ અને વડોદરા સ્ટોક એક્સચેન્જના મર્જરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેથી ગુજરાત સ્ટોક એક્સચેન્જની રચના કરવામાં આવશે. અને આ નવા સ્ટોક એક્સચેન્જની રચનાથી ઇન્વેસ્ટરો પણ વધશે અને નાના રોકાણકારો લાંબા ગાળા માટે રોકાણ કરવા પ્રેરાશે. ત્રણેય સ્ટોક એક્સચેન્જ એકબીજામાં ભળી જવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત છે, તેથી કોઈ પણ જાતની અડચણ વિના આ માટેની વિધિઓ હાથ ધરાય છે, જેમાં કોર કમિટીની રચના કરવામાં આવી છે, વેલ્યુઅરો નક્કી કરવામાં આવી રહ્યા છે, આગળની ગતિવિધિઓ હાથ ધરવામાં આવી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. વપરાશકારોને કરતા આપણે શું છે કે આખા ભારત લેવલે જોઈએ તો ગુજરાત લેવલમાં મેક્સિમમ લોકો જે છે એ શેરબજાર સાથે સંકળાયેલા છે, તો એ લોકોને એક બેનિફિટ મળશે કે ગુજરાત લેવલનું લોકલ પ્લેટફોર્મનું એક સ્ટોક એક્સચેન્જ મળશે. એ લોકોને અહીંયા જ બેઠા બધી સગવડતા પૂરી થઈ શકશે. રાજકોટ, વડોદરા અને અમદાવાદ ખાતે ત્રણેય ખાતે અત્યારે સ્ટોક એક્સચેન્જનું બધું મિલકત અને બિલ્ડિંગ્સને બધું અવેલેબલ છે, એટલે એ લોકોને અહીંથી સગવડતા પૂરી થઈ. બીજી કોઈ લિસ્ટિંગ કરવા માટે કોઈ કંપની આવતી હોય તો એ કંપની પણ આરામથી અહીંયા લિસ્ટિંગ થઈ શકશે ગુજરાત લેવલમાં. કારણ કે ગુજરાતનો વર્ગ એવો છે કે જે શેરબજાર સાથે ઘણા વર્ષોથી સંકળાયેલો છે. ઇવન BSEમાં પણ તમે જોશો તો ઘણા બધા લોકો ગુજરાતીઓ સંકળાયેલા છે. તો એ હિતને ધ્યાનમાં રાખી સાથે સાથે આપણું અહીંયા એમ્પ્લોયમેન્ટ પણ વધશે, આપણી ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ પણ વધશે અને ઇકોનોમિકલ ગ્રોથ પણ આમાં વધશે. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખતા એક આપણે ગુજરાત લેવલની આઇડેન્ટિટી, ગુજરાત લેવલનું એક સ્ટોક એક્સચેન્જ જોડવાઈ છે. હવે જોઈએ ફ્રેન્ડશીપ ડે વિશેનો ધીરેન રાઠોડનો ખાસ અહેવાલ. આવતીકાલે યુવા વર્ગમાં ખાસ મહત્વ ધરાવતો ઓગસ્ટ માસનો પ્રથમ રવિવાર એટલે કે ફ્રેન્ડશીપ ડે. કાર્ડ્સ અને ગિફ્ટની ખરીદીમાં યુવા વર્ગ વ્યસ્ત. પોતાના મિત્ર પ્રત્યેની લાગણીને અભિવ્યક્ત કરવાનો દિવસ એટલે ફ્રેન્ડશીપ ડે. આ દિવસે યુવાનો અને યુવતીઓ પોતાના ખાસ મિત્ર પ્રત્યે પોતાની લાગણી દર્શાવવા અલગ અલગ પ્રકારના કાર્ડ્સ અને ગિફ્ટની આપ લે કરતા હોય છે. એવું કહેવાય છે કે માતા પિતા અને સ્નેહીજનો તો આપણા પૂર્વજન્મના આધારે મળતા હોય છે, પરંતુ મિત્રો પસંદ કરવાની તો આપણને તક મળે છે. જ્યારે મિત્ર સારો અને સાચી વાત કહેનારો હોય ત્યારે તે ખરા અર્થમાં રાહબર બની જાય છે. આપણી સંસ્કૃતિમાં મિત્રતાના અનેક દાખલાઓ છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ સુદામા તેમજ દુર્યોધન અને કર્ણની મિત્રતાના દાખલા આપવામાં આવે છે. દરેક વ્યક્તિના જીવનમાં એક સાચો મિત્ર હોવો ખૂબ જ જરૂરી છે. મિત્ર માટે એવું કહેવાય છે કે મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા હોય, સુખ મેં પાછળ પડી રહે, દુઃખ મેં આગળ હોય. આમ દરેક વ્યક્તિના જીવનમાં મિત્રનું એક આગવું મહત્વ હોય છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. હાલના સંજોગોમાં તહેવારનો સમય આવી જવા છતાં ગરીબ રેશન કાર્ડ ધારકોને પોતાનો જથ્થો સમય મર્યાદામાં મળવો મુશ્કેલ. ગ્રાહક અને દુકાનદારોને ઘર્ષણની સંભાવના. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન
જન્માષ્ટમી જેવા તહેવારો નજીક આવી જવા છતાં રાજ્યના પુરવઠા તંત્રએ વેપારીને ત્યાં ડોર સ્ટેપ ડિલિવરી યોજના હેઠળનો જે અનાજનો જથ્થો પહોંચાડવાનો છે તેમાં કોઈ પણ વાહનમાં આરટીઓ નિયમ મુજબ જ વજન ભરવો આવી કોન્ટ્રાક્ટરોને તાકીદ કરવામાં આવી છે। આથી જો કોઈ વેપારીનો નવ ગુણી અનાજનો જથ્થો હોય તો છકડો રિક્ષામાં માત્ર સાત ગુણી લઈ જઈ શકાય, બાકીની બે ગુણી માટે અલગથી વ્યવસ્થા કરવી પડે અને કેરોસીનની ફાળવણીમાં પણ વેપારીઓ પર 15% જેવો કાપ મુકાતા વેપારીઓમાં દેકારો મચી ગયો છે। કારણ કે તહેવારનો સમય હોય, ગરીબ માણસોને પૂરતો પુરવઠો ન મળે તો તેઓ દુકાનદાર સામે માથાકૂટ કરે છે, ત્યારે દુકાનદારોને તો સુડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ છે। આ બાબતે વેપારી આગેવાનોએ જિલ્લા કલેક્ટર તેમજ ડીએસઓને રજૂઆત કરી હતી। અહેવાલ ઇબ્રાહિમ સોની સાથે પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ। ગુજરાત રાજ્યના પુરવઠા સચિવ રાજકુમારની નીતિઓના કારણે સમગ્ર ગુજરાત રાજ્યના સસ્તા અનાજના વેપારીઓ એટલા હેરાન થઈ ગયા છે અને આ સાતમ આઠમનો જન્માષ્ટમીના તહેવારમાં ટાઈમે ખાંડ કે ઘઉં કે ચોખા કે કેરોસીન કોઈ પણ વસ્તુ સમયસર ગુજરાત રાજ્યમાં એક પણ જિલ્લામાં મળે એવી સ્થિતિ નથી અને ખૂબ ખરાબ સ્થિતિ છે। રાજકોટની 235 સસ્તા અનાજની દુકાનો સહિત કેરોસીનની માત્ર કેરોસીન વેચતા વેપારીઓ સહિત 322 જેવી દુકાનો છે અને ઘઉં ચોખા ખાંડ વેચતી દુકાનો 235 દુકાનો છે। રાજકોટ જિલ્લાની સમગ્ર જિલ્લાની 750 દુકાનોમાં આજે એક પણ જગ્યાએ કેરોસીનનો ટીપુ પણ નથી આવ્યું। આજે 4 તારીખ થઈ છે, આવતીકાલે રવિવાર છે એટલે આવતીકાલે પણ મળવાનું નથી। અને આપ જે પ્રજાની વ્યથા વાચા આપવા આવ્યા છો એ બદલ હું આપનો આભાર માનું છું। પહેલી તારીખે જ અમારી દુકાને 30 તારીખે કેરોસીન આવી જતું હોય છે અને પહેલી તારીખ સવારથી જ અમારી આ દુકાન રંજનબેનને ત્યાં અમારે કેરોસીન દેવાતું હોય છે, પણ ગ્રાહકો આજે તહેવાર હોવાથી પહેલે 7 તારીખે 8 તારીખે આઠમ છે, 7 તારીખે છઠ જેવો તહેવાર છે, અમારે તો ગરીબ વિસ્તાર છે, વોર્ડ નંબર 18ના એક કોર્પોરેટર તરીકે પણ અમે એક સરકારના પ્રતિનિધિ તરીકે પણ સરકારને વિનંતી કરીએ છીએ કે રાજકોટ શહેરના કલેક્ટર, રાજકોટ શહેરના પુરવઠા અધિકારી, રાજકોટ શહેરના તમામ ધારાસભ્યો શહેર જિલ્લાના અને ગુજરાત રાજ્યના ધારાસભ્યોને મારી વિનંતી છે કે રાશન મામલે અત્યારે ફેર પ્રાઇઝ સિસ્ટમ, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આખી પડી ભાંગી છે। 30 તારીખે 31 તારીખે મળી જાય છે, આજ પર કાંઈ આજે મળ્યું નથી। તહેવારના દિવસો અમારે શું રાંધવું છે, એમાં મીઠા છે, એમાં બનાવવી, થેપલા છે, એમાં કરવા, પરેશાન છે બધા। નજીક તહેવાર આવી જાય, તમારું શું કહેવાનું છે સરકાર? નજીક તહેવાર આવી ગયો છે, મળશે, તમે આપશો કે નહીં આપો, શું કરો છો, શું કહેવા માંગો છો એ કઈ ખબર પડતી નથી। મોરબી નજીકના ટંકારાની પ્રાથમિક શાળાના શિક્ષકે 5મા ધોરણના વિદ્યાર્થીને માર મારતા વિદ્યાર્થીને હોસ્પિટલે ખસેડાયો, શિક્ષક વિરુદ્ધ રોષની લાગણી। મોરબી નજીકના ટંકારા ગામની ગાયત્રી પ્રાથમિક શાળામાં હેમંતભાઈ ચાવડાનો પુત્ર રોહિત અભ્યાસ કરે છે। હેમંતભાઈ કડિયા કામ કરી ગુજરાન ચલાવતા હોય, પુત્ર ભણી ગણીને આગળ આવે એવી આશા સાથે પોતાના પુત્ર રોહિતને ભણાવે છે। ત્યારે રોહિત વર્ગખંડમાં હાજર હતો, ત્યારે કોઈ શિક્ષકો હાજર ન હોવાથી વિદ્યાર્થીઓ મસ્તીએ ચડ્યા હતા, પરંતુ એ જ સમયે આવી ચડેલા શિક્ષક રાવજી પાલરિયાએ વિદ્યાર્થીઓને સમજાવવાના બદલે સીધું મારવાનું જ ચાલુ કર્યું હતું। ત્યારે 5મા ધોરણના કુમળા ફૂલ જેવા બાળકોમાં સન્નાટો છવાઈ ગયો હતો અને આગલી હરોળમાં બેઠેલા રોહિતને શિક્ષકે લાત મારતા રોહિતની આંખે ઈજા પહોંચી હતી અને આ ઈજા ગંભીર લાગતા તેને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। આ જ વિદ્યાર્થીને અગાઉ પણ શિક્ષકે માર માર્યો હતો અને તેની પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી, પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। અહેવાલ સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, મોરબી। શિક્ષક વિરુદ્ધ કાયદેસર જે થતા હોય સરકારી રાહ મુજબ બરાબર એ આપણે પગલાં લેવા માંગે છે। ટંકારાને એડમિટ દાખલ કર્યું, એથી વધુ સારવાર માટે અહીં મોરબી લઈ આવ્યા છે, બરાબર આની પહેલા એને 2 વાર અગાઉ મારેલું હતું, છતાંય આપણે જાતું કર્યું, 3જી વાર આંખ ફૂટી જાય તેવો માર મારવાથી આપણે એને સરકારી હોસ્પિટલે દાખલ કર્યો છે અને એની વિરુદ્ધ જે કાંઈ પગલાં ભરવામાં આવતા હોય આપણે ભરવાના છે। રાજકોટ શહેરની રાણીંગાવાડી ખાતે
સૌરાષ્ટ્ર ઝોન યુવા ભાજપની એક મીટિંગ બોલાવાઈ, 1500 જેટલા સભ્યોની હાજરી. સૌરાષ્ટ્ર ઝોન યુવા ભાજપ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં સૌરાષ્ટ્રભરના કાર્યકરો ઉમટી પડ્યા હતા. લગભગ 1500 જેટલા કાર્યકરોએ આ મીટિંગમાં હાજરી આપી હતી, જેમાં રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાંથી યુવા ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ ચૂંટણીલક્ષી મીટિંગમાં ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ શ્રી પ્રદીપસિંહ વાઘેલાએ હાજરી આપી આગામી ચૂંટણીમાં પોતપોતાના હોદ્દા મુજબ ચૂંટણીની તૈયારીમાં લાગી જવા હાકલ કરવામાં આવી હતી અને કેન્દ્રની કોંગ્રેસ સરકારને આગામી ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપવા માટે એક સાથે મહેનત કરવા તેમજ ભાજપને બહુમતીથી જીતાડવાની હાકલ પણ ઉપસ્થિત આગેવાનોએ કરી હતી. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. हमारी सरकार ने काम किया पिछले 12 साल में 14 साल 1995 से लगातार गुजरात में भारतीय जनता पार्टी यूपी या भारतीय जनता पार्टी का गठबंधन या भारतीय जनता पार्टी खुद शासन में और पिछले 10 साल से लगातार नरेंद्र भाई के नेतृत्व में लगातार गुजरात प्रगति के पथ पर है. लेकिन वो चर्चा कर रहे हैं कि जैसे ये सारे काम उन्होंने किए. अगर ये काम किए होते तो 50 साल का गुजरात और 10 साल का गुजरात की तुलना करके देख लीजिए किसने क्या काम किया. हमारे शासन में चाहे वो शिक्षा में, चाहे स्वास्थ्य में, चाहे सड़क निर्माण में, चाहे उद्योग विकास में, चाहे रोजगार में जो काम हुए इसकी चर्चा जाकर कौन करने वाला है, वो हम लोग हैं. क्योंकि आम जनता, क्योंकि हमारे देश की जनता बड़ी भोली है, कितना भी अच्छा काम करो लेकिन वो वक्त आने तक भूल जाती है. उसका उदाहरण देकर बता रहा हूं. 50 साल तक इस देश में कांग्रेस का शासनकाल रहा, 5 साल हमारा शासन काल रहा. तो दर्शक मित्रों, आ हतो आजनो 7 ન્યૂઝ नेटवर्क नो समाचार अंक. आवतीकाले नवा समाचार अंक साथे फरी मळीशुं. त्यां सुधी रजा आपशो. नमस्कार.